અને એક સમાજોમાં 21 દિવસના લોકડાઉન દરમિયાન સમાજમાં સેવા કરવા માટે સામે આવી રહ્યા છે. એવામાં સુરતનો કિન્નર સમાજ પણ બાકાત રહ્યો નથી. આવા કપરાકાળમાં છેલ્લા ઘણા દિવસથી ગોળાદરા આસપાસ વિસ્તારના જરૂરિયાતમંદોને અનાજના હજારો કીટ વિતરણ કરી ચૂક્યા છે. લીંબાયત ગોળાદરા વિસ્તારના પાયલ કુંવરની આગેવાનીમાં છેલ્લા ઘણા દિવસથી અનાજની કીટોનું વિતરણ થઈ રહ્યું છે. પાયલ કુંવર સાથે તેમની ટીમના પણ અન્ય કુંવરો એકત્રિત થઈને અનાજની કીટ તૈયાર કરી છે. આ કીટો તેઓ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં જઈને વિતરણ કરી રહ્યા છે. જનરલ આઈ વિટનેસે નવરાત્રી ચાલતી હોય અને આઠમના દિવસે લીંબાયત ગોળાદરા વિસ્તારની પાયલ કુંવરની મુલાકાત લીધી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આમ તો તેઓ લોકોના દાન ઉપર જીવન જીવે છે, પરંતુ આજે જ્યારે આ કપરો સમયે ચાલે છે ત્યારે તેમણે પણ પોતાનું ઉત્તરદાયિત્વ સમાજના અનેક જરૂરિયાતમંદો માટે ન્યોછાવર કરવા માટે તૈયાર છે. સમગ્ર ભારત નહીં પરંતુ આખા દેશમાં કોરોનાનો હાહાકાર મચ્યો છે, ત્યારે ભારત દેશમાં પણ આગવા સમયમાં ગંભીર પરિસ્થિતિ ન સર્જાય તે માટે લોકડાઉન જાહેર કરાયું છે. આ લોકડાઉનની અંદર ગરીબ પરિવાર હોય, મજદૂર પરિવાર હોય કે એવા પરિવાર કે જેમને ખાવા પીવાની વસ્તુઓ નથી મળી રહેતી અથવા તો પછી તેઓ શક્ય બને તેટલા બહાર જઈ શકતા નથી, તો આવી પરિસ્થિતિઓમાં ઘણા એનજીઓ સામે આવ્યા છે. ત્યારે આપણે આજે ફરીથી એક વખત એવી વ્યક્તિઓને મળવા પહોંચી આવ્યા છે કે તેઓ આ કપરા સમયની અંદર પોતાનું બધું સાઈડ ઉપર મૂકીને આવા પરિવારોને આવા વ્યક્તિઓને મદદ કરવા માટે આગળ આવ્યા છે. કિન્નર સમાજનું નામ આપણે આગળ પણ સાંભળ્યું છે કે તેઓએ ઘણી રાશિ, ઘણી ધનરાશિ તેઓ દાન કરી ચૂક્યા છે, પરંતુ આપણે એક એવા વ્યક્તિઓ, એક સંગઠનને મળવા આવ્યા છે જેઓ પોતાના ખર્ચામાંથી કાપ મૂકીને તેઓ ગરીબ પરિવારોને સહાય કરી રહ્યા છે. તો આપણે જાણીશું તેમની પાસેથી જ કે તેઓ કઈ રીતે આ બધું મેનેજ કરી રહ્યા છે. આપનું નામ જણાવજો પહેલા. મારું નામ પાયલ કુંવર છે અને હું સુરતની છું. જી, શું કરો છો આપ અત્યારે? અમે લોકો આજે અનાજનું વિતરણ કરીએ છીએ કે જે લોકો છે, લોકો ગરીબ નથી, અમારા રીતે ગરીબ નથી, પરિસ્થિતિ ખરાબ છે લોકોની આજે, કે આજે એમનો કામ ધંધો પૂરી રીતે ઠપ થઈ ગયો છે, કે જેમની આર્થિક પરિસ્થિતિ મંદીનો માહોલ નથી પરંતુ એમના ઉપર એક તકલીફ જાણે તૂટી આપ તૂટી પડ્યો છે, એવી રીતે લોકો પાસે હેરાનગતિ થઈ ગઈ છે કે એમના બચાવ માટે ખાવા માટે પણ ઘરમાં અનાજ નથી. તો આજે અમને લોકોને એવી દયા આવી છે કે અમે લોકો એવું વિચાર કર્યું કે જે લોકો અમને પેટને રોટલો આપે છે તો કેમ આજે અમે એમની મદદ નહીં કરીએ. અમે એમના પર કોઈ દાન કે કોઈ એમને એમના પર અહેસાન નથી કરતા, બસ અમારું કર્તવ્ય નિભાવીએ છીએ. જી, શું શું આપ લઈને જઈ રહ્યા છો સાધન? અમે લોકો જે આજે આ 4-5મો દિવસ છે, ચોખા, દાળ, તેલ, સોયાબીન, કાંદા બટાકા, તેલ, લોટ, આવી રીતે આ બધી કીટ બનાવી બનાવીને 5 દિવસથી અમે લોકો વેચીએ છીએ. આ બધું તમે કઈ રીતે હેન્ડલ કરો છો? તમારું આખું જૂથ જાય છે કે અમુક વ્યક્તિઓ જઈને ત્યાં? નહીં, આખું જૂથ જવા જેવું નથી, એટલે અમારા અમુક વ્યક્તિઓ, અમે લોકો 5-6 લોકો જઈએ છીએ કે ત્યાં પણ એવી ભીડ નહીં થવા જોઈએ, કારણ કે કોરોના વાયરસનું એવું જે લોકડાઉન છે એના અંદર બહાર નીકળવા નથી દેતા, પરંતુ જે પોલીસવાળાઓ છે એ લોકો અમને લોકોને ધ્યાનમાં રાખીને અમારી બી હેલ્પ કરે છે કે નહીં માસીઓ કંઈ સારું એવું જ કામ કરે છે, એટલે અમને લોકોને જવા દે છે. આ કાર્યમાં તમને કોઈ અગવડતા પડી કે કેમ? અગવડતા તો બહુ પડી છે, પણ આજે એક માનવતાનો ધર્મ નિભાવવા માટે અમે લોકો, કે અમે બી એક મનુષ્ય જીવન જીવીએ છીએ અને એ લોકો બી એક માણસ જ છે, કે આજે એમના પર તકલીફ છે, જે કાયમી રીતે અમને એ લોકો અમારો પેટનો રોટલો આપે છે, તો આજે એમને તકલીફ છે તો અમે એમને મદદ કરીએ છીએ. અમે કોઈ અહેસાન નહીં કે કોઈ દાન નહીં કે કશું એમના પર ઉપકાર નથી કરતા, એમણે આપેલું જ અમે એમને આજે એમના બુરા સમયમાં કે એમનો ખરાબ સમય છે એ રીતે અમે એમને મદદ કરીએ છીએ. બસ અત્યારે તમે કયા વિસ્તારમાં જઈ રહ્યા છો? અત્યારે 4 દિવસથી અમે લોકો શહેરના અંદર કોટ વિસ્તારમાં, સલાબતપુરા, સગરામપુરા, બેગમપુરા, નરવાનનો અખાડો, સારા દરવાજા બધા વિસ્તારમાં સુરતમાં અમે અનાજનું વિતરણ કર્યું છે. આજે મને અમરોલી આવાસથી ફોન આવ્યો છે, તો અમે ત્યાં વિતરણ કરવા જઈએ છીએ. અમારી ચેનલના માધ્યમથી આપ કોઈ મેસેજ પહોંચાડવા માંગતા હોય સુરતની જનતા માટે? બસ સુરતની જનતા માટે નહીં પણ તમામ ભારત દેશની જનતા માટે એક મેસેજ એવો મોકલી આવે છે કે અમે લોકો આજે ત્રીજું જેન્ડર છે, કે અમે ત્રીજી વ્યક્તિ છે, અમે લોકો કિન્નર, અમે લોકોને અમે તો જિંદગીભર માંગીને જ ખાવાનું છે, પણ ભગવાને તમારા પાસે આપ્યું છે તો તમે કોઈ ગરીબને મદદ કરો, ગરીબોની હેલ્પ કરો, આવા બુરા સમયમાં તો હેલ્પ કરો, પૈસા રાખીને વધવાના નથી અને કોઈ દિવસ પૈસા કામ આવશે, કોઈ દિવસ દુઆ કામ આવશે. અત્યારે ઘણી જગ્યાઓ પર જોવા મળે છે કે લોકડાઉન લોકો સમજી નથી રહ્યા, લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. એક વાત થાય જ્યારે લોકો આપણે મદદ કરવા રહ્યા છે તો ઘણા લોકો એવા પણ મળી આવે છે કે મદદ કરવાને બહાને બહાર રખડે છે. આપને શું લાગે છે, કેટલું યોગ્ય કહેવાય? તો એ યોગ્ય નથી લાગતું અમને લોકોને, કારણ કે જેટલા તમે ઘરમાં રહેશો એટલા સેફ રહેશો, ઘરમાં રહો અને પોતાનું જીવન બચાવો.
આજે ચૈત્ર નવરાત્રનો આઠમ છે. આજે આઠમ ના દિવસે એવું કહેવાય છે કે માતાજી આપણને સાક્ષાત આવે છે. તમને શું લાગે છે કે આ માતાજીનો તમને હુકમ થવાય કે તમે આ રીતે અન્ય લોકોની મદદ કરી આવશો? આ એક માતાજી અમારા જે બહુચરમાં છે ને, એ અમને એવી રીતે જ એમનું એક વરદાન જ છે અમને કે ગરીબોને આલસો તો વધશો, રાખવાથી વધવાનું નથી. તો બસ અમને લોકોને એવું છે કે આજે ચૈત્ર નવરાત્રીનો આઠમ છે, હમણાં બે દિવસમાં નવરાત્રી પણ પૂર્ણ થઈ જશે, પરંતુ અમારા બધાના આશીર્વાદ છે કે મારી મા બહુચરમાં અને 33 કરોડ દેવી દેવતાઓ જે આપણા આ દેશ પર જે આ રોગનું સંકટ આવ્યું છે એ બધું સંકટ દૂર કરે અને આ હેરાનગતિ બધી દૂર થઈ જાય અને જેવી રીતે પહેલી જૈન જીવન ચાલતું હતું એવી રીતે હસતા રમતા પાછું જૈન જીવન એવું ચાલુ થઈ જાય.